નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય સોમનાથ. કેમ છો બધા? મજામાં વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 8 ની અંદર ચેપ્ટર નંબર 6 જે છે એનો અભ્યાસ કરતા હતા, જેમાં આપણે સ્વાધ્યાય 6.1 એનો પેલો દાખલો જે છે આપણે ગયા લેક્ચર ની અંદર જોયેલો, જેની અંદર આપણે અમુક અમુક જે થિયરી પણ જોયેલી હતી. હવે એમાંનું આજનો સ્વાધ્યાય 6.1 નો દાખલા નંબર 2 જે છે તેમાં શું કહેવા માંગે છે કે નિત્યની સંખ્યાઓ માટે સ્પષ્ટ છે કે તે પૂર્ણ વર્ગ સંખ્યા નથી, કારણ સાથે તમારે જણાવવાની છે. ચલો કરીએ શરૂઆત. સૌપ્રથમ પહેલા તો આપણે એક વસ્તુ જાણીએ છીએ કે જો સંખ્યા પૂર્ણ વર્ગ હોય તો શું થશે? તો કે પૂર્ણ વર્ગ હોય તો એ સંખ્યાનો એકમનો અંક કાં તો 0 હશે, 1 હશે, અથવા તો શું હશે, 4, 5, 6 અથવા તો 9. બરાબર, 0, 1, 4, 5, 6 કે 9 હોય તો એવી જ સંખ્યાઓ પૂર્ણ વર્ગ સંખ્યાઓ થાય, બાકીની બીજી સંખ્યાઓ પૂર્ણ વર્ગ સંખ્યા થશે નહીં. અથવા તો જે 0 હશે એ પણ કેવી, આના માટે આપણે એક સ્પેશિયલ કન્ડિશન હશે ને કે જો કોઈ પણ સંખ્યાનો એકમનો અંક 0 હોય તો એની પૂર્ણ વર્ગ સંખ્યાનો એકમનો અંક 0 તો હશે, પણ એમાં શૂન્યની સંખ્યા 2 હશે, અથવા તો 4, 6, 8 એ બેકી સંખ્યાની અંદર એની શૂન્યની સંખ્યા હોવી જોઈએ. બરાબર, એ આપણે આગળ દાખલા ગણીએ એટલે જ્યારે એનો ખ્યાલ આપણે મેળવીશું. જોઈએ હવે એમાં દાખલા નંબર 1. 1057 સંખ્યા આપેલી છે, સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા છે કે નહીં? કઈ દીધું છે કે પૂર્ણ વર્ગ સંખ્યા નથી. સૌપ્રથમ પહેલા જો અહીં એકમનો અંક શું છે, 7. સૌપ્રથમ શરૂઆત કરીએ આપણે દાખલાનો જવાબ લખવાનો. અહીં એકમનો અંક 7 છે, જે 0, 1, 4, 5, 6 કે 9 માનો નથી. બરોબર, માટે શું થશે, માટે આપેલ સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા નથી. બરોબર છે, આ જોઈએ આપણે પેલા દાખલાનો જવાબ. ને જોઈએ હવે દાખલા નંબર 2. શું આપેલું છે, 23,453. અહીં જો એકમનો અંક શું છે તો કે 3 આપી દીધો છે. જે 0, 1, 4, 5, 6 કે 9 માનું નથી, માટે આપેલ સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા નથી. બરોબર છે, નેક્સ્ટ. એવી જ રીતના બધા દાખલા એમ ગણવાના છે, બરાબર તે આપણે જોતા જઈએ. 7,928. તો અહીં પણ આપણને એકમનો અંક શું મળે છે, 8 છે, જે 8. એવી રીતના જો સંખ્યા આપેલી છે 22, 22, 22. હવે અહીંયા જો એકમનો અંક શું છે, 2 છે. બરોબર, પૂર્ણ વર્ગ સંખ્યાનો એકમનો અંક શું હોવો જોઈએ, 0, 1, 4, 5, 6 કે 9, જે નથી, માટે આપેલ સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા નથી. જવાબ લખશું આપણે અહીં, એકમનો અંક 2 છે, જે 64,000, જેમાં એકમનો અંક શું છે, 0 છે. બરોબર, પણ કેટલા 0 છે અહીંયા, 1, 2 અને 3, મતલબ કે એકમના અંકની અંદર શૂન્યોની સંખ્યા 3 છે. તો ખરેખર હોવી કેટલી જોઈએ, બમણી, મતલબ કે બેકી સંખ્યાની અંદર જો 0 ની સંખ્યા હોય, હમણાં માત્ર ખાલી અહીંયા 6400 જ હોત ખાલી,
તો આપણે કહી શકીએ કે આપેલ સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા છે, પણ અહીં તો કેટલા છે 64,000 છે, જે ઝીરોની સંખ્યા 3 છે, માટે આપેલ સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા થશે નહીં. અહીં આના માટે આપણે રિઝલ્ટ શું લખવું કે અહીં શૂન્યની સંખ્યા એકી છે, પૂર્ણ વર્ગ માટે શૂન્યની સંખ્યા બેકી હોવી જોઈએ, માટે આપેલ સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા નથી. બરોબર છે. નેક્સ્ટ આવા જોઈએ 89,522. તો અહીં એકમ નો અંક શું છે? 2 છે. સેમ ટુ સેમ આ જ મુજબનો જવાબ થશે. આપણે કઈ કઈ એકમ નો અંક 2 હતો, લખી દઈએ એ જ રીતના જોઈએ. હવે 2,22,000 જેમાં પણ જો શૂન્યની સંખ્યા કેટલી છે? 3 છે. ખરેખર હોવી કેટલી જોઈએ? 4 અથવા તો બેકી સંખ્યા કોઈ પણ હોવી જોઈએ, માટે અહીં પણ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. રીઝન તો આપણા દાખલા નંબર 5 મુજબનું રહેશે. નેક્સ્ટ એવી રીતના હવે છેલ્લો દાખલો જોઈએ. 50,50,50 એકમનો અંક શું છે? 0 છે. બરાબર, માત્ર એક જ અંક છે ને 0. તો અહીં પણ શૂન્યની સંખ્યા એકી છે, માટે પૂર્ણવર્ગ હોવા માટે શૂન્યની સંખ્યા કેટલી હોવી જોઈએ? 2 કે હોવી જોઈએ, માટે આપેલ સંખ્યા પૂર્ણવર્ગ સંખ્યા નથી. સેમ આ જ એનો આન્સર થશે. બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જોયો આપણે સ્વાધ્યાય 6.1 દાખલા નંબર 2. જોઈએ આપણે દાખલા નંબર 3. દાખલા નંબર 3 શું કહેવા માંગે છે કે નીચે આપેલી સંખ્યામાંથી કઈ સંખ્યાનો વર્ગ કરતા મળતી સંખ્યા એકી સંખ્યા હશે. બરોબર છે. આપણે એક પહેલા નોંધ જોઈ ગયા છીએ. શું હતી? ફર્સ્ટ લેક્ચર અંદર આપણે જોયું હતું કે જે સંખ્યાનો વર્ગ કરો અને જો સંખ્યા એકી હોય તો એ સંખ્યાનો વર્ગ એકી સંખ્યા મળશે. જ્યારે કોઈ પણ સંખ્યા બેકી છે અને એનો તમે વર્ગ કરશો તો એ કઈ સંખ્યા મળશે? તમને બેકી સંખ્યા મળશે. બરોબર, આપણે ઉદાહરણ દ્વારા પણ તે જોયેલો. તો ચાલો કરીએ અહીંયા શરૂઆત. સૌપ્રથમ પહેલા જો અહીં શું છે? 431. હવે 431 જે છે અહીં એકમનો અંક શું છે? 1 છે, માટે આપેલ સંખ્યા કેવી છે? એકી સંખ્યા છે, માટે 431 વર્ગ કરો તો એની જે વર્ગ કરતા જે સંખ્યા મળશે એ પણ કેવી મળશે? એકી સંખ્યા જ મળવાની છે. બરોબર, ચાલો લખીએ અહીં 431 એ એકી સંખ્યા છે, માટે 431 નો વર્ગ પણ એકી સંખ્યા મળે. બરોબર છે. નેક્સ્ટ એવી રીતના 2,826. તો અહીં 2,826 એ કેવી? છેલ્લો અંક 6 છે, 6 બેકી છે, માટે 2,826 એ બેકી સંખ્યા છે, માટે 26 વર્ગ પણ બેકી સંખ્યા જ મળશે. નેક્સ્ટ એવી રીતના 7,779. છેલ્લો અંક 9 છે, એકી સંખ્યા છે, માટે 7,779 કેવી સંખ્યા થશે? એકી થશે.
છેલ્લો દાખલો જોઈએ કે 82004 અહીં એકમમાં 4 છે, મતલબ કે 4 બેકી સંખ્યા છે, માટે આપેલ સંખ્યાનો વર્ગ કરો તો એ પણ કેવી સંખ્યા મળશે તમને, બેકી સંખ્યા મળવાની છે. બરોબર છે, તો આ આપણે જોયો દાખલા નંબર 3. હવે જોઈએ દાખલા નંબર 4, કઈ પેટર્ન મુજબ છે. તો જો હવે દાખલા નંબર 4, હવે જો દાખલા નંબર 4 અને 5 તેમાં શું તમારે પેટર્ન આધારિત છે, મતલબ કે એની પેટર્ન બનાવવાની છે કેવી રીતના, તો કે જો પેલા હું આપેલું છે કે 11 નો વર્ગ, તો શું આપી દીધું છે 121. પછી આપ્યું છે 101 નો સ્ક્વેર, બરોબર, અહીંયા બે એકડા છે વચ્ચે એક ઝીરો છે, તો શું કર્યું છે અહીંયા, પેલા તો બે એકડા છે, એ બે અને એક સુધી, અને વચ્ચે શું આવશે, માત્ર સિંગલ ઝીરો આવશે. અહીંયા જો બે એકડા છે, વચ્ચે બે ઝીરો છે, તો 1 2 1, અહીંયા બે ઝીરો છે, તો વચ્ચે કેટલા ઝીરો મૂકી દીધા છે, બે ઝીરો મૂક્યા છે. અહીંયા એક હતો તો વચ્ચે એક એક ઝીરો મૂક્યા છે, અહીંયા બે છે તો વચ્ચે બે બે ઝીરો મૂકી દીધા છે. બસ એવી જ રીતના હવે જો અહીંયા 1 0 0 0 0, મતલબ કે 4 ઝીરો છે, 1 2 1 તો છે જ, વચ્ચે કેટલા 4 ઝીરો, મતલબ કે અહીંયા તમારે વચ્ચે કેટલા ઝીરો મૂકવાના થશે, 4 4 ઝીરો બંને બાજુ મૂકી દેવાના છે. એવી જ રીતના અહીંયા જો કેટલા ઝીરો છે, વચ્ચે 2 4 અને 6 ઝીરો છે, તો અહીંયા પણ વચ્ચે આવશે 6 ઝીરો. બરોબર, તો આ તમારા પેટર્નનો આન્સર થઈ ગયો. માત્ર શૂન્ય આધારિત પેટર્ન છે. હવે એવી રીતના જો દાખલા નંબર 5, કંઈક જરા અલગ છે, શું છે, અહીંયા હતું કે 101, પછી 1001, 1000001. હવે અહીંયા જો શું આપી દીધું છે, પેલા 11 નો સ્ક્વેર 121, બરોબર, 101 નો સ્ક્વેર 10201, બરોબર. નેક્સ્ટ જો અહીંયા 10101, મતલબ કે વચ્ચે વચ્ચે સિંગલ સિંગલ ઝીરો છે, તો એનો આન્સર આપ્યો છે અહીંયા 10101, તો 10203020201, મતલબ કે એકડા ગણો 1 2 અને 3, તો 1 2 અને 3 સુધી ગયા, ફરી પાછા ત્યાંથી રિવર્સ ગયા 2 અને 1, અને વચ્ચે શું મૂકી દીધું છે, ઝીરો. કઈ એક પેટર્ન મુજબ અહીંયા જો કેટલા એકડા છે, 1 2 3 અને 4, મતલબ કે આપણે જવાનું છે 1 2 3 4 રિવર્સ, 3 2 અને 1, અને વચ્ચે શું મૂકી દેશો આપણે, ઝીરો, મતલબ કે આ થઈ ગયો આપણો એનો આન્સર. બરોબર છે, એવી જ રીતના અહીંયા જો આન્સર આપી દીધો કે એ ઉપરથી આપણે ક્વેશ્ચન બનાવવાનો છે 10203040500, ફરી પાછા રિવર્સ ગયા 40302010, મતલબ કે 5 સુધી છે, મતલબ કે આપણે 5 એકડાની જરૂર છે, અને વચ્ચે શું મૂકી દેશું આપણે, ઝીરો મૂકી દઈશું. બરોબર, તો એનો આન્સર થઈ ગયો. આ જોઈએ આપણે દાખલા નંબર 4 અને દાખલા નંબર 5. દાખલા નંબર 6 જે છે એ પણ કંઈક આ જ મુજબનો છે. હવે જો દાખલા નંબર 6 પેટર્ન મુજબનો છે, 1 નો વર્ગ વત્તા 2 નો વર્ગ વત્તા 2 નો વર્ગ બરાબર 3 નો વર્ગ, એવી રીતે 2 નો વર્ગ વત્તા 3 નો વર્ગ વત્તા 6 નો વર્ગ બરાબર 7 નો વર્ગ, 3 નો વર્ગ વત્તા 4 નો વર્ગ વત્તા 12 નો વર્ગ બરાબર 13 નો વર્ગ. અહીંયા સુધી તમને બધું જ આપી દીધેલું છે. હવે આપણે શું કરશું, તો કે આ પેટર્ન ની અંદર આપણે સોલ્યુશન ફાઇન્ડ કરવું છે. તો 4 નો વર્ગ વત્તા 5 નો વર્ગ આપી દીધો છે, બ્લેન્ક આપી છે, અને પછી 21 નો વર્ગ છે. એવી રીતે અહીંયા 5 નો વર્ગ વત્તા બ્લેન્ક આપી દીધી છે, વત્તા 30 નો વર્ગ બરાબર 31 નો વર્ગ. આ મુજબની તમને કઈક બ્લેન્ક મુજબની જે પેટર્ન જે છે એ આપી દીધું છે. સૌપ્રથમ પહેલા વિચારો શું કરશું, એક આઈડિયા તમને આપું છું, તો અહીંયા જો બધા જ એકબીજા સાથે કનેક્ટેડ છે. કેવી રીતે, પહેલી બીજી સંખ્યા અને ત્રીજી ચોથી સંખ્યા બંને એકબીજા સાથે કનેક્ટ છે. કેમ, એક આ પહેલી બીજી સંખ્યા અને આ ત્રીજી ચોથી સંખ્યા, અહીંયા જો એક પછી શું આવશે, 2, અહીંયા જો 2 પછી શું આવશે, 3, અહીંયા 2 પછી 3 છે, જ્યારે 6 પછી 7 છે. એવી જ રીતના અહીંયા 3 પછી 4 છે, તો અહીં 12 પછી 13 છે. એવી રીતે અહીંયા 4 પછી 5 છે, તો અહીં બ્લેન્ક પછી 21 છે, તો 21 પહેલાં શું હશે, 20, બરાબર છે, તો અહીંયા શું આવી જશે, 20 નો વર્ગ. એવી રીતે અહીંયા જો 5 પછી બ્લેન્ક છે, તો 5 પછી શું આવશે, 6. હવે જો છેલ્લી 6 પછી 7 છે, તો અહીંયા તો બે બાજુ બ્લેન્ક છે, તો શું કરશું, એક વસ્તુ જો હવે જરા બીજી હિંટ આપું છું, શું કરશું, તો કે અહીંયા જો પહેલી સંખ્યા અને બીજી સંખ્યા જે છે બંનેનો ગુણાકાર કરો, તો 1 × 2 એટલે 2, 2 × 3 એટલે 6, 3 × 4 એટલે 12, 4 × 5 એટલે 20, 5 × 6 એટલે
31 અને 6 ગુણ્યા 7 તો 42 થશે. એટલે હવે જો આપણને આ સંખ્યા મળી ગઈ છે, કઈ? તો કે 42 નો વર્ગ. તો અહીંયા શું થશે? 43 નો વર્ગ. આ થયો દાખલા નંબર 6. હવે જોઈએ દાખલા નંબર 7. હવે જો વિદ્યાર્થી મિત્રો, દાખલા નંબર 7 અને દાખલા નંબર 8 કંઈક અલગ છે, જેમાં શું કરવાનું છે? તમારે સરવાળો નથી કરવાનો, પરંતુ જે આપેલ સંખ્યાઓ છે એ સંખ્યાઓનો સરવાળો તમારે ડાયરેક્ટ આન્સર મેળવવાનો છે. એ કેવી રીતે આપણે ટ્રીક અપનાવશું? તો કે એની અંદર જેટલી પણ તમને એકી સંખ્યાઓ આપેલી છે, જો તમને ક્રમિક એકી સંખ્યાઓ પહેલી સ્ટાર્ટ કરેલી હોય તો એ ક્રમિક સંખ્યાઓ તમારે ગણી લેવાની અને એ સંખ્યા જેટલી છે એનો વર્ગ કરશો એટલે તમને ડાયરેક્ટ એનો આન્સર મળી જશે. એમ્પ્યોર કદાચ નહીં સમજાણો હોય, જો હવે સમજાશું કેવી રીતે. પેલું જે આપેલું છે અહીંયા કે 1 વત્તા 3 વત્તા 5 વત્તા 7 વત્તા 9, અહીં કેટલી એકી સંખ્યાનો સરવાળો છે? તો કે 1, 2, 3, 4 અને 5. પણ 5-5 સંખ્યાઓ શરૂઆતની છે કે નહીં? માટે લખશું અહીં પ્રથમ 5 એકી સંખ્યાનો સરવાળો આપેલ છે. માટે પ્રથમ 5 મતલબ કે 5 નો વર્ગ કેટલા થશે? 25. હવે 25 તમે જો ફાઇન્ડ કરો તો તમને ડાયરેક્ટ આન્સર 25 જ મળશે. કેવી રીતે? જો 1 વત્તા 3 4 4 વત્તા 5 9, 9 વત્તા 7 કરશો એટલે કેટલા થશે? 16. અને 16 વત્તા 9 કરશો કેટલા થશે? 25. બરોબર છે? એટલે ડાયરેક્ટ આપણે સરવાળો કર્યા વગર પણ તમે એનો આન્સર મેળવી શકો છો. નેક્સ્ટ જો એવી રીતના કેટલી સંખ્યા છે પેલી એકી? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. મતલબ કે અહીં પ્રથમ 10 એકી સંખ્યાનો સરવાળો આપેલ છે. માટે ડાયરેક્ટ શું કરશું આપણે? 10 નો વર્ગ કેટલો થશે? તો નેક્સ્ટ એવી જ રીતના હવે જો કેટલા આપેલા છે? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને 12. માટે આપણે શું લખશું? તો અહીં પ્રથમ 12 એકી સંખ્યાનો સરવાળો આપેલ છે. માટે 12 નો વર્ગ કેટલો થશે? 144. મતલબ કે બધી જ સંખ્યાનો સરવાળો કેટલો થશે? 144. હવે દાખલા નંબર 8 જે છે એ આનો કંઈ રિવર્સ યુઝ કરવાનો છે. અહીંયા જો શું કીધું છે? 49 ને 7 એકી સંખ્યાના સરવાળા સ્વરૂપે દર્શાવો. તો પેલી 7 એકી સંખ્યા કઈ? 1 વત્તા 3 વત્તા 5 વત્તા 7 વત્તા 9. એટલે કેટલી સંખ્યા થાય અહીંયા? 5 વત્તા 11 અને વત્તા 13. બરોબર છે? તો આ જે મળે છે એનો સરવાળો કેટલો થશે? 49 થશે. તો 49 ને આપણે પ્રથમ 7 એકી સંખ્યા સ્વરૂપે દર્શાવી દીધી. 1, 2, 3, 4, 5, 6 અને 7 પ્રથમ એકી સંખ્યા લઈ લેવાની. અહીંયા 121 છે તો 11 એકી સંખ્યા આવશે. 1, 3, 5, 7, 9, 11, 13, 7 થાય. 8મી સંખ્યા આવશે 15, 9મી 17, 10મી 19 અને 11મી 21. બરોબર? ગણી લેવાની ફરી પછી એક વખત. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 અને 11. મતલબ કે આ થયો તમારો દાખલા નંબર 8માંનો બીજાનો આન્સર. હવે આપણે જોવાનું બાકી છે સ્વાધ્યાય 6.1નો છેલ્લો દાખલો, દાખલા નંબર 9. હવે વિદ્યાર્થી મિત્રો, દાખલા નંબર 9 શીખતા પહેલા આપણે એક નોન ઇમ્પોર્ટન્ટ છે જરા એ જોઈ લઈએ કે જો n અને n પ્લસ 1 સંખ્યા આપેલી હોય તો તે n નો વર્ગ કરો અને n પ્લસ 1 ના વર્ગ કરો, એ બંનેના વર્ગની વચ્ચે કેટલી પ્રાકૃતિક સંખ્યાઓ આવેલી હશે? તો એ પ્રાકૃતિક સંખ્યાઓની સંખ્યા હશે 2n. જસ્ટ ખાલી એક એક્ઝામ્પલ થ્રુ તમને સમજાવી દઉં છું. માની લો કે તમને એમ પૂછવામાં આવે કે 6 નો વર્ગ અને 7નો વર્ગ આ બંને વચ્ચે કેટલી પ્રાકૃતિક સંખ્યાઓ છે? તો અહીંયા જો n બરાબર 6 મળે છે, જ્યારે n પ્લસ 1 મતલબ કે 6 વત્તા 1 કેટલા મળે છે? 7. જો n 6 અને n પ્લસ 1 કેટલી છે? 7. મતલબ કે એક સંખ્યા અને તરત પછીની સંખ્યા મતલબ કે 6 અને 7 બંને વચ્ચે કેટલી પ્રાકૃતિક સંખ્યા મળશે? તો કેટલીની સંખ્યા થશે? 2n. n ની જગ્યાએ 6, તો 6 ગુણ્યા 2 કરશું તો કેટલા મળે છે?
બાર એનો મતલબ કે છ ના વર્ગ અને સાત ના વર્ગ, છ નો વર્ગ 36 અને સાત નો વર્ગ 49, બંને સંખ્યાઓની વચ્ચે કેટલી 12 પ્રાકૃતિક સંખ્યાઓ રહેલી હશે. હવે જોઈએ આપણે દાખલા નંબર 9 કે નીચે આપેલી સંખ્યાઓના વર્ગો વચ્ચે કેટલી સંખ્યાઓ આવશે તે જણાવો. તો અહીં જો અહીં એન બરાબર 12 તથા એન પ્લસ 1 બરાબર કેટલા છે 13 છે, માટે 12ના વર્ગ અને 13ના વર્ગની વચ્ચે આવતી પ્રાકૃતિક સંખ્યા બરાબર 2n, એનની જગ્યાએ કેટલા લેવાના છે 12 છે ને બરાબર, એન બરાબર કેટલા બેસી જાય છે 12, તો 12 × 2 = 24 આ એનો આન્સર દોસ્તો. એવી જ રીતના 25 અને 26 છે, અહીં એન બરાબર 25 અને એન પ્લસ 1 બરાબર 26, માટે 25નો વર્ગ અને 26ના વર્ગ વચ્ચે આવતી પ્રાકૃતિક સંખ્યા 2n 2 × 25, મતલબ કે 25 × 50. 25 અને 26ના વર્ગ વચ્ચે કેટલી સંખ્યાઓ આવે છે 50 સંખ્યાઓ પ્રાકૃતિક આવેલી હશે. હવે જો 99 અને 100, અહીં n બરાબર 99 અને એન પ્લસ 1 બરાબર 100, માટે 2n 2 × 99 = 198 પ્રાકૃતિક સંખ્યાઓ એની વચ્ચે આવે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે સ્વાધ્યાય 6.1 જે છે એ પૂર્ણ કરીએ છીએ. હવે જ્યારે નેક્સ્ટ મળશું ત્યારે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું સ્વાધ્યાય 6.2.